વાંજણી ક્યાં આવી? મંદિર માં આપ શું કરો? વાંજણી આજે ના આવ્યો તો? આ ક્યાં સામે મળી? વાંજણી ભારત ને મંદિર વાળાએ પણ આને રોકવી જોઈએ. માના દ્વાર તો બધા માટે ખુલ્લા, બધા માના સંતાન. માની વાત ને વાંજણી ને કઈ સનાયન કઈ સુતક. આ મંદિર બંધાવનાર જસરાજ પણ વાંજ્યો, એના કુળમાં પણ અંધારું હતું. એની માં અંબાનું મંદિર બંધાવ્યું અને માના તેજે એના કુળમાં પણ દીવો જગમગ્યો. જસરાજ તો માનો ભક્ત હતો પૂજારીજી, અને આનો વર સોમો તે કે માણસ છે? અરે નર નથી, નરાધમ છે, નરાધમ. અરે પથ્થર થી નપાવટ, પૂરો નાસ્તિક. જય અંબે, જગદંબાની લીલા કોણ જાણે. આવ રે વા, પૂજા કરી લે. અરે એમ હિંમત ના હાર, ચાલ. આજે પણ સોમાભાઈ ના આવ્યા? મહારાજ, એ તો જાણું છું બેન કે સોમાભાઈ નાસ્તિક છે, પરંતુ તારી સેવા અને ભક્તિ થી એ નાસ્તિક માં પણ તું આસ્થા જગાવી શકીશ. પારસ પર થી કથિત તો શું, પથ્થર પણ કંચન બની જશે, અને એક દિવસ જરૂર તું માની મેર લેવા આ મંદિર માં સોમાભાઈ સાથે આવીશ. માં તો દયાળુ છે, હજાર હાથ વાળી છે, જગત જન્ય છે, અને બેન દુઃખ વગર સુખ નથી, અને તડકા વિના છાંયો ક્યાંય પાડ્યો છે? આવ બેન, હા ચાલ પૂજા કરી લે. તમે મારી વાત માનતા કેમ નથી? તારી વાત હું ના માનું? બોલ રેવા, શું વાત છે? તમે બીજા લગ્ન કેમ નથી કરતા? રેવા, તું મારાથી નારાજ છે? મારી મમતા કે લાગણીમાં તને કઈ ઉણપ લાગી? ના, પણ માના ભુવા એમ કહ્યું છે કે નથી સાંભળવી અંધશ્રદ્ધાની વાત. પંચના મોહમાં હૃદયાની રાણીને રઝળતી મૂકવામાં હું નથી માનતો. આ સ્વર્ગમાંથી કઈ આશાએ પીછે અટકાવ? મારી શ્રદ્ધા છે કે માતાજી તમારો વંશ વેલો. જો રેવા, તારી માતાજીને જેને કહેજે કે સોમાને સંતાન નહીં પણ સ્નેહ જોઈએ છે, અને તે પણ રહેવાનો. તમે મારી વાત તો જો રેવા, હવે પછી અંબા માની કે મારી માની વાત કરતી નહીં, ભલે આ ખાનદાન નિર્વંશ જાય. સમજી? આનો એક જ રસ્તો છે. માં જગદંબે, માનું છું કે આપઘાત કરનાર તારો કોપ ભોરે છે, પણ જો હું જીવતી હોઈશ તો સોનું બીજું લગ્ન નહીં કરે. માં, ભુવા મારફત તે કરેલી ઈચ્છાનો અનાદર કેમ થાય? તારો કોપ ભોરો તો કોપ સોમાના ઘર પર ઉતરે. માં, મને તારા કોળામાં સમાવી લેજે, આશીર્વાદ આપજે. જય જગદંબે,
સેવા તમે રેવા તે શું કર્યું રે આ શું કર્યું રેવા તો બીજું શું કરું રેવા તારે જે કરવું હોય તે કર પણ મને આમ એકલો છોડીને ચાલી ન જા તારા વગર હું જીવતું મળતું ભરી જઈશ રેવા તને મારા માટે માન કે મમતા છે ખરા રેવા પગલ લે કે હવે આવું પગલું કદી નહીં ભરે વચન તમે મને એક વચન આપો લે મારું વચન છે તો લો મારું વચન કે હું ફરી કદી આવું પગલું નહીં ભરું કે મરવાનો વિચાર સુધા નહીં કરું બસ હવે મારું વચન બોલ રેવા બોલ મારે શું કરવાનું છે બીજા લગ્ન મારો મહેલ તો પાનાનો રેતીના ઢગમાંથી બનાવેલો મહેલ કેટલો ટકે ગુસ્સો ગળી જા સોમાની વાત કરવા આવી છું જે વાર્તા પૂરી થઈ ગઈ છે તે ફરી ફરી સાંભળવાથી વાર્તા બદલાતી નથી પણ વાર્તા ફરી ફરી વાંચવાથી વાર્તા મગજમાં ઉતરી જાય છે ઉખાણાની રમત હું કદી રમતી નથી ઉખાણું નાખવા નથી આવી હું તો આવી છું ખોટા દાખલાનો તાળો મેળવવા સંજોગ વશાત સોમા સાથે તારા લગ્ન ન થયા અને મને પરણ્યા અને હવે હું જ સામે ચાલીને સોમાનું માંગું લઈને આવી છું રેવા છૂટેલા તીર બોલેલા વચન અને માનેલા ભરતા પાછા નથી વળતા વળે છે મા અંબાના પ્રતાપે આવો મોટો ત્યાગ કરવાનો વૈરાગ ક્યાંથી આવ્યો હું પાગલની માન બની શકી એટલે માના ભુવાએ કહ્યું કે માતાના ભુવાએ મને પણ કહ્યું હતું કે તારા લગ્ન સોમા સાથે થશે સાચે પડ્યું ને માનો હુકમ ભુવાએ કહ્યું કે સોમો બીજું લગ્ન કરે તો જ સંતાન સુખ મળે પણ એ ઘરમાં ધજા તો તારી ખરકે છે એટલે તો મને છોકરા જણવા જ લઈ જાય છે ત્યાં અદમા સોમો મને પરણી ગયો છતાં તું બીજે ના પરણી અને પરણવાની ના પાડે છે એક મ્યાનમાં બે તલવાર રહી કરી સાંભળી છે મારો ખોળો પાથરું છું મને ખાલી હાથે પાછી ના કા એક શરતે બોલ બોલ પદ્મા મને બધી જ શરત મંજૂર છે જે વખતે હું ઉંમરમાં પગ મૂકું એ જ વખતે તારે આંગણું છોડી જવું ચાંદો અને સૂરજ સાથેના ચમકે આકાશમાં બોલ છે મંજૂર હા મંજૂર છે
આશું જુઓ છો? રેવાએ બહારથી બારણું બંધ કર્યું તે. તમે જાઓ બહાર, તો હું અંદરથી બંધ કરું. પદ્મા, તું રેવાને ઓળખી નહીં શકે. અગાધ પ્રેમ છતાં હૈયે પથ્થર મૂકી મને તારી સાથે પરણાવ્યો. મારા માટેની લાગણી ઉપર રેવાએ પાણી ફેરવી નાખ્યું હોય એમ લાગે છે. તારી લાગણીમાં હતી માત્ર ઝંખના, એની મમતામાં છે ત્યાગ. તું જોતી હતી માત્ર તારો સુખ, એણે જોયું બધાનું સુખ. હા, એટલે રેવાએ તમારા ઉપર જાદુ કે દોરા ધાગા કર્યા લાગે છે. ના, એણે તો બતાવ્યું છે પ્રેમનું શુદ્ધ સ્વરૂપ. પદ્મા, સ્નેહ પછીના લગ્નમાં શું છે તે નથી જાણતો, પણ પરણ્યા પછીના પ્રેમની પવિત્રતા તો ગંગાજળને પણ આંબે તેવી. તમે મને પરણ્યા છો એ ભૂલી ન જાઓ. રેવાની જ વાત કરવાના છો આખી રાત? પદ્મા, હું વાસ્તવિકતાને ભૂલું તેવો નથી. તારી સાથે આખી રાત નહીં, હવે તો આખી જિંદગી વાત કરવાની છે. સોમા, એ જિંદગી જેની હું આખો આખો રાહ જોઈને બેઠી હતી. પ્રિય, આપણી પ્રીત તો જન્મ જન્મની હશે, એટલે જ વિધાતાએ આપણને ફરી ફરી મેળવ્યા ને. વિધાતા? વિધાતા જેવું કઈ નથી. હું તો એટલું સમજું કે આ બધું રેવાના જ કારણે. આટલું બધું લાગતું તો રેવા માટે, તો મને પરણ્યા શું કામ? રેવા માટે લાગણી હતી તેથી, એનો આગ્રહ હતો તેથી, એની ઈચ્છા હતી તેથી. ચાલ સુવા દે. વચન કાજ પિયુ છોડિયા, પ્રીત કારણ ધર્મવાસ, નરે ઝરમર વાદળી ને હૈયે ભર્યો ઉલ્લાસ. પિયુ પોઢા સહેજમાં ધણ નિરખી રાજી થા, જાતા મન માને નહીં અનુંબરે અટકે પાર, એ અનુંબરે અટકે પાર. હે મારા ગુલી ધોવે ગળો,
સાંભળશો, કહું છું તમે સાંભળશો. શું છે? હવે જલ્દી બહાર આવો, જુઓ તો ખરા ભાઈને શું થયું છે. અને પગી આવી, તમે ઝટ પાણી લાવો, ઝટ પાણી લાવો, જુઓ તમે ના મારા પર ઝટ પાણી છાંટો, પગી પાણી છાંટો. બેન, 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 શું થયું તમને? બેન જુઓ, મારી સામે આંખો ખોલો, જુઓ બેન, વાગ્યું તો નથી ને? અત્યારે તું એકલી ક્યાં જાય છે? માં લઈ જાય ત્યાં. તારા મા બાપ? ભગવાનને વાલા થઈ ગયા. ભાઈ બાંડુ? ભગવાને આપ્યા જ નથી. તારા વર કોણ? વરે તેજી દીધી છે, સાસરી એકાડી મૂકી છે. ચાલ જવા દે, તને દુઃખ થાય એવું નહીં પૂછું. બસ તું દેખાય છે કોઈ તપસ્વીની સ્ત્રી જેવી. તું બીજાના ભલા માટે પોતાનો ત્યાગ કરી શકે એવી લાગે છે. મા અંબા તારા કોળ પૂરા કરશે, જરૂર પૂરા કરશે. ચાલ અમારી સાથે, ચાલ. તને કાંઈ નહીં પૂછું, બસ તું અંબા જ જાય છે ને? આવ દીકરી, આવ અમારી સાથે. અમે નવ તીર્થની યાત્રા પૂરી કરીને છેલ્લે અંબા જ જવાના છીએ. માની તું સાચી ભક્ત લાગે છે. આવ દીકરી, આવ અમારી સાથે. રેવા, અલી ઓ રેવા, કહું છું ક્યાં ગઈ અત્યારે ફોરમાં? રેવા, ઓ રેવા, મારો પૂજાનો સામાન તૈયાર કરો કે નહીં? ઓ રેવા. બા શું છે, રેવાના નામની સવાસાનો બૂમો પાડો છો તે? કહું છું કે આ મુઈ ગઈ ક્યાં અત્યારે ફોરમાં? મારો પૂજાનો સામાન. બા રેવા પોતાની ફરજ ભૂલેવી નથી, એણે પૂજાનો સામાન તૈયાર કર્યો છે. હું જઈ રહ્યો છું મંદિરમાં. શું છે? બા આ કાગળ કોનું છે? અક્ષરો તો રેવાના જ છે. શું લખે છે? તમે પદ્મા સાથેના મા બાપે ગોઠવેલા વેવિશાળ શોક કરી મને અપનાવી અને મારા પ્રત્યે અથાગ મમતા દાખવી, પણ કમનસીબે તમારે ત્યાં મારાથી ખોડિયું ના બંધાયું. માતાજીના હુકમ અનુસાર હવે ઘરની સાચી લક્ષ્મી આવી ગઈ છે, એ તમારા કુળનો દીવો પ્રગટાવશે. હું મારું વચન નિભાવીશ, તમે તમારું નિભાવજો. હવે તો આપણે ત્યાં ઘોડ્યું બંધાશે ત્યારે જ હું પાછી આવીશ. ત્યાં સુધી તમારા ખોરડાના સુખ અને વૈભવ માટે, પદ્માના સૌભાગ્ય માટે સતત માની પ્રાર્થના કરતી રહીશ. તમે મારી શોધ કે ચિંતા કરતા નહીં, તમને મારી પ્રયત્ન સોગન છે. પદ્માની શુભેચ્છા, ભારે પ્રણામ. રેવાને હૈયે ભક્તિનો સાગર ઘોગવે છે, એમાં આપના મંજીરાનો રણકાર ભળતા ચણ મા શક્તિના દર્શનનો લાભ મળ્યો. ચાલો જય હાટકેશ. કહું છું, સાંભળો છો? બોલો. રેવા ક્યાં? બા મોટી બેન ક્યાં? રેવા, ઓ રેવા, 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 રેવાને જોઈ છે? નહીં તો. રેવા ક્યાંય નથી. રાત્રે તો ભજન ગાતી હતી. એની ધમાલ છે બધી. અમારી મોટી દીકરી રેવા નથી મળતી. હા, રાત્રે બે પિંડર એક રૂપાળી સ્ત્રીને ઉપર જતા જોયા હતા. એ તો તમારે રેવા ન હોય? હે, પેલા ભાઈ જે પૂછતા હતા તે? એ બંને તો ગુમ છે. એ જ તો પિંડારે ના હોય. પગી, પગી, તમે તરત જ રેવાને ગામ જાઓ, ખબર આપી આવો. એકલી નો નહીં, આના સાથે આનો વર નો સજોડે ભોગ દઈએ તો માં વધુ ખુશ થાય. ના ના, હું કુંવારી છું, પરણેલી નથી. મારો ભોગ આપો, હું કુંવારી છું, હું કુંવારી છું. સાંભળ્યું રાણીબા? હા સાંભળું છું. તું કુંવારી છે ને? આ કુંવારી જોડે તારા લગ્ન કરાવી દઈએ તો તને પસંદ છે ને? એક ભાવમાં બે ભાવ. છોકરી તું ચાલાક છે, પણ પકડાઈ ગઈ ભોળી. જાઓ, જલ્દી જાઓ, આના વરને શોધી લાવો. જાઓ, ત્યાં સુધી આને પૂરી રાખો. પણ આને વરને શોધવો ક્યાં?
એજ આને સોતો આવશે મહાકાળી તારું ખપ્પર ભરીશ બુઆ શું છે બુઆ શું છે પણ આ તમારો દીકરો મારો દીકરો શું થયું મારા દીકરાને તાવથી સંને પાસ થયો હતો રસ્તા વચ્ચે પડ્યો હતો બુઆ કે માનો કોક તો નથી થયો ને નક્કી એજ મેં બુંડાયો દીકરાની વાત ના આવી માના નામનો કોક કર્યો નક્કી એજ શું વાત છે બુઆ મેં બુંડાએ પૈસા માટે દીખાની વાતમાં હાજી હા કરી માતાના નામે દતિંગ કર્યું મને માફ કરો માં મારા દીકરાને સજા ના કરો મને માફ કરો બા પટેલ બાપા અરે ભૂ પૂછો એને ધૂણવાનું ને માતાના નામનું દતિંગ કરવાનું એને કોને કહ્યું હતું દતિંગ એટલે બુઆ શું વાત છે બાપા આ ભીખાએ આપેલા પૈસા પાછા લ્યો હું ખોટું બોલ્યો માં કોપાયમાન થયા અને મારો દીકરો બોલ્યો એટલે બીજા લગ્નથી મને દીકરો થશે એમ તે ખોટું કહેલું હા હું હાજી ધૂન જ નતો મને તો ભીખાલાલે કહેલું કે સોમાલાલની માં અને મારી માં બંને આવે છે એમને એવું કહેજે કે બીજા લગ્ન થી એમને દીકરો થશે તારું તો ગળું સુધી દેવું જોઈએ સોમાભાઈ એનું ગળું છોડો સાંભળ્યું સોમાભાઈ તમે સમજ્યા ભુવાની ખોટી વાતને ભક્તિ માની મારી રેવાએ બલિદાન ભુવાએ ભીખાના દીવામાં તેલ પૂરવા બીજાના દીવા ઓલવી નાખ્યા અરે આ કાંજે જિંદગીમાં વધી રહી ગઈ હોત આ તમારો ભગવાન અને તમારા કહેવાતા ભગવાન નો આરતીઓ અરે આ શેતાન સોમાભાઈ શાંત થાવ સોમાલાલ ઉશ્કેરાવાથી શું હશે ક્યાં હશે રેવા પટેલ પટેલ કોણ છો ક્યાંથી આવો છો હું જાત્રાએ નીકળેલા નાગર કુટુંબ નો પગી છું તમારા ગામની રેવાને પણ એમણે જાત્રાએ સાથે લીધી હતી અને એમણે કેવડાયું છે શું કેવડાયું છે ક્યાં છે રેવા એમણે કેવડાયું છે કે રેવાને પિંઢારા ઉપાડી ગયા છે શું કહ્યું મારી રેવાને પિંઢારા ઉપાડી ગયા તમે બધાએ ભેગા થઈ મારી રેવાને જાનકી બનાવી દીધી અને રાજ્યાભિષેકના દિવસે જ વનવાસ અને તે ઓછું હોય તેમ તેને રાવણ ઉપાડી ગયો અરે રેવા તે અંધશ્રદ્ધાને ભક્તિ માની તારી જાતને દુઃખી શુકરવા કરી ચાલો પગી સોમાલાલ શી જાઓ છો પિંઢારાનું પગેરું કાઢવા જ્યાં સુધી રેવાને હેમ ખેમ સહી સલામત પાછી નહીં લાવું ત્યાં સુધી જંપીશ નહીં પટેલ પાણી મૂકું છું કે રેવાને પિંઢારાના હાથમાં છોડાવી નહીં લાવું ત્યાં સુધી ગામમાં પગ નહીં મૂકું ચાલો પગી ચાલો પટેલ આવું નહોતું કરવું તમે તો જાણતા હતા છતાં પણ આવું કર્યું ચાલો વિધિના લેખમાં કોણ મિનમિક કરી શકે જય અંબે જય અંબે બાપા ગોરબાપા ગયા હા તારી વાત કરતા હતા મારી શું વાત કરવાના હતા અરે હું તો સાસુજીને સંભળાવીને આવી છું કે સાસુજી હું તો જાઉં છું મારા બાપને ખેર હવે મારા વગર વધાર જવાઉં અને સળગાવજો કુળ નદીઓ હું એ પટેલની દીકરી છું હા બસ કર દીકરી બસ કર આવું ના બોલ તું કઈ જાણતી નથી બાપા તમે એમ ઢીલા કેમ થઈ ગયા વાત શું છે બોલો મને કહો શું વાત છે બેટા તને કેવી રીતે કહું તારાથી સંભળાશે નહીં બેટા મેં તો તારું હિત જ જોયું ને ચૂપ રહ્યો પદ્મા મારી દીકરી તને જન્મથી સર્પદોષ છે મને શું છે એ શું સર્પદોષ બડે સાપણ એ નિશાની વાંજે નહીં દીકરા તને કદી સંતાન નહીં થાય તારો ખોળો ભરાશે નહીં શું બેટા પદ્મા તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોખે કઈ જ નહીં થાય બાપુ બાપુ તમે મને પેલા કેમ ના કહ્યું મારા અભિમાન માંગીને ભૂખા થઈ જશે બાપુ બાપુ હું કઈ મોને પડકારી પ્રેમાને સાસુને કે સોમાને બેટા હું રહ્યો બાપ સોમા જેવો જમાઈ ભળે તો આગ ઠરે એથી બોલ્યો નહીં દીકરા મારી વાત સાંભળ સોમો ગયો છે પિંડારા સાથે લડવા તારી સાસુ એકલી છે દીકરા પરણ્યા પછી કન્યાનું સ્થળ કાં તો એનું સાસરું કાં તો સ્મશાન બેટા મારી વાત માં તારા સાસરે સંતાન સુખ તો નહીં આપી શકે પણ બહુનું સુખ તો આપ
पटने वाली न रहे बेटा, वाली न रहे। बापू, वांछनी ने वाचू, अने वांछनी ने मानचू, जेश, एना खानदान नो वोश वेलो तो नहीं वधारी शकू, परंतु एनो वाल मेला वमान मुखी ने सेवा करीश। बापू, तमारी दीकरी छू ने, तमारो खोडू नहीं लजावा दो बापू। सोमा भाई पण गया? हाँ बेटा, सेवा गई, पद्मा गई, ने सोमा पण गयो। समझ नहीं पड़ती बेटा कि आ घर नु शू थवा बैठो छे। आप फाटे क्या क्या ठीकड़ू तो हे भगवान, क्या पाप नु फल आपस मने। बा, एम हिम्मत ना हारी जाओ, भगवान सौ सारा वाना करसे। अरे तू सारा वाना कैसे दिख रही? ना मो एक पची एक तुटी जाए, पाया हच मची जाए तो कार जो केम हाथ मारे बेटा। बा, ओ बेटा, को पाची अभी गई छू, तमने एक बात कह दो। अरे कहीं नहीं सांभड़ो बेटा, कहीं नहीं सांभड़ो, बेटा, कहीं नहीं वडू, नहीं वडू हो बेटा, तने कहीं नहीं कहूँ हाँ। पर बा, मारा बापा कहता था कि मने खबर छे। तमने बड़ी खबर छे? हाँ, पटेल ने दीकरी लाडमा उसेली, एने कई न कहवाई ने। पर बा, वात एम नथी, वात एम छे के मारे कई नथी संभळू, पद्मा मारे कई नथी संभळू। तू मारा घरनी लक्ष्मी छे, एटलू ज बस छे। पद्मा मारे कशु नथी जोईतो, कशु नथी जोईतो। तू मारा घरमां पाछी आवी તમારે શું જોઈએ? પણ બા, તમે મારી વાત તો સાંભળો। પેલીનો બલી એના વર જોડે રાણી દઈ દેશે, આ તો આપણું બલી આ દઈ દેશે। કોણ છો તમે? તમે પિંઢારા તો નહીં? તમારે શું જોઈએ છે? ક્યાં છે મારી રેવા? અમે તો તમને લઈ જવા નીકળ્યા હતા। चलो जूता रही है तो ये मैं तुमने मारा हो तुम्हारी चलो 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 कौन छे? पेलिस्टीनो धनी। हाजिर करो। रेवा, कौन छो? कोने बोलावो छो? रेवा, हूँ सोमो, तारा सोमो। हूँ तमने नथी ओळखती, मैं पहला तमने जोया नथी, मारू नाम रेवा नथी। रेवा, तुम्हारी पत्नी छो। तमारी कई भूल थाय छे, मारा तो लग्न ज नथी थया, माथी नथी तमारी साथे कोई संबंध के नथी कोई सपण। आ माणस ने कई भ्रम छे, मारा एनी साथे लग्न नथी थया। आ मारी पत्नी छे, रेवा। आप पण खरू छे, रूपवती स्त्री ने जोईने बधा जेने पोतानी पत्नी बनावा मांगे छे। मुझवण छे आ एनो पति होय पण खरो ना पण होय खबर केम पड़े? पड़से। चालो सांभळो छो के? कोण छो? कोने बोलावो छो? हूँ रेवा, तमारी रेवा। रेवा? हूँ तमने ओळखतो नथी। हूँ तमारी पत्नी रेवा। तमारे की भूल थती लागे छे, हूँ परणेलो ज नथी। प्रभु, आ पण खरुं छे, स्वरूपवान पुरुषोने जोईने બધી સ્ત્રીઓ એને પોતાનો પતિ બનાવવા માંગે છે। તો શું તમે મને નથી ઓળખતા? એવા તને ન ઓળખું, અરે તારા સ્પર્શથી
શ્વાસ થી તારા હૈયાના ધબકારા થી તને ઓળખું છું. તો પછી આમ કેમ કર્યું તમે? હું તને પૂછું, તે આમ કેમ કર્યું? માં કાલીની પૂજા કરતા અંધશ્રદ્ધાળુઓ ભોગ ચડાવવામાં ભક્તિ માને છે, તમારો ને મારો ભોગ આપવા માંગે છે. હું નથી ઈચ્છતી કે પદ્માનો ચાંદલો મારા લીધે ભૂસાય, અને હજી હજી તો માં તમારા ઘરમાં ઘોડિયું બંધાવવાની છે. રેવા, તો તું એવી નેવી ઘેલી ને ભોળી રહી. અરે, આપના બંનેના મોત હારે થાય એથી રોડું બીજું શું? ના ના, આવું ના બોલશો. રેવા, એ જ 32 લક્ષણો એનો ધણી છે. આવી જોડી ભોગ માટે બીજી નહીં મળે. જાઓ, તૈયારી કરો. માં, તું તો જન્મ આપે છે, કરતા તું છે, ધરતા તું છે, તું હરતા તો બળ જ નહીં. માં, એમને ખબર નથી કે માતાજી ભોગ થી જજી નહીં કોપાય માન થાય. એની સંગતિ આપવા અભી કેવ સમજવા નિર્દોષો જાન લે તેઓ બેવડા દોષી થાય છે. એમને માફ કર. તમે મારી વાત માનો, હું ઘી પાછા જાઓ. તમને મારા માટે થોડું ઘણું પણ લાગતું હોય તો ઘેર પાછા જાઓ. આપણે ઘેર ઘોડ્યું બંધાશે એટલે પાછા આવીશ. તમે એનું માનો, તમે જાઓ, તમારે ઘેર ઘોડ્યું બંધાય એના રાવણ લેતા અમે જ ઉભી જઈશું. માં તમને નિરાશ નહીં કરે, આપણો વંશ વેલો ફળશે અને ફૂલશે. શું કરવા જીત કરો છો? અમે નવમા થાને કે પહોંચો ત્યાં તમારે કઈ જરૂર ખોડ્યો બતાશે, અને અમે જ રહેવાનું મૂકી જઈશું. જાઓ, તમે જાઓ, તમે મારા સો અંબાબાની લાડ. અંબામા, એવા હું જઈશ તારા કે પણ અંબામા
તમે રેવાને અન્યાય કર્યો છે એને પાછી બોલાવી જ પડશે. મને માફ કરી દો બા, મેં તમારી આશાની બાળકને તોડી પાડી છે. હું તમારા ઘરમાં કોઈ નહીં બંધાવી શકું. મારાથી સેવા તો પણ નથી, એથી કહેવા તો પણ નથી. રેવાનો ખોળો ભરાય એમ છે, એવો ભારે પગે છે. હા
તમને ખબર પડી? રેવા, રેવા, પદ્મા, મને ખબર હતી કે રેવાનો ખોળો ભરાશે જ. બા, બાબી કેટલા સારા છે. બાપુ, તમે ઉદાસ કેમ છો? તમને આનંદ નથી થતો? અરે, અમારા ખાનદાનનો વંશ વૈભવ છે અને તમને આનંદ નથી? દીકરી, કરવા છું ગમે પટેલ. બાપુ, પોતાની દીકરીનો હિત જોવાનો સ્વાર્થ બધા જ મા બાપ ને હોય છે. અને રેવા તમારી બહેન છે, એને ત્યાંથી તમે પરણી શકી છો. શું એમનું સંતાન મારું સંતાન નહીં કહેવાય? અરે રેવા, સુખ તો વહેંચવાથી જ મળે છે તે શીખવું છે ને, અને તું પોતે ઉદાસ? હું તને લેવા આવી છું રેવા, ત્યાં તારો ચાહક હતો છે અને રહેશે. મારે તારી પ્રાર્થના સાંભળી છે, આજે હું ખરેખર ખૂબ જ ખુશ છું. રેવા, ચાલ ખરી, એ ઘરમાં તારી જ ફરક છે. ધન્ય ગંગા
તથા